નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આનંદની પ્રાપ્તિનો પર્વ. સત્યને શોધનારાઓ હંમેશા કોઈક નવી વાતનો પ્રારંભ કરે છે. તેઓ કોઈક મતની પાછળ આંધળા ઘેટાની જેમ ચાલતા નથી કે કોઈ દુરાગ્રહમાં ફસાતા નથી. ખરેખર સત્યની કોઈ સીમામાં બાંધી શકાતું નથી. એ તો એક શાશ્વત અનુભૂતિની બાબત છે. કેટલીકવાર એવું લાગે છે કે એક માણસે અનુભવેલું સત્ય બીજા કરતાં સાવ ભિન્ન છે, પરંતુ તે ભિન્નતા માત્ર વ્યક્તિત્વના વિચારો તથા દેશકાળના કારણે જણાય છે. સત્ય મૂળભૂત રૂપે તો એક જ રહે છે. ક્યારેક આંશિક દ્રષ્ટિના કારણે પણ એવું લાગે છે કે જૈન દર્શનમાં તેને શ્યાદવાદ કહેવામાં આવે છે. એ માટે ઉદાહરણો આપવામાં આવ્યા છે કે કેટલાક આંધળાઓ માણસો હાથીને ઓળખવા ઈચ્છતા હતા. જે માણસે હાથીનો પગ પકડ્યો હોય તેને હાથીને થાંભલા જેવો લાગે છે, કાન પકડ્યા તેને સુપડા જેવો લાગે છે, પેટ પર હાથ ફેરવ્યો તો દીવાલ જેવો અને પૂંછડાને પકડનારને દોરડા જેવો લાગે છે. એવા લોકો પોતાની વાતને સાચી માનવા માટે દલીલો કરે છે, કારણ કે તેઓ સત્યના માત્ર એક પાસાને જાણી શક્યા છે. સમગ્ર સત્યને તો એ જ માણસ જાણી શકે કે જેને સમગ્ર સ્વરૂપમાં જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરી શક્યો હોય. જ્ઞાનની બાબતમાં પણ આવી દ્રષ્ટિ ઇન્દ્રિયથી પ્રાપ્ત થતી નથી, તે વિવેક બુદ્ધિમાંથી જન્મે છે, અંતકરણમાંથી પ્રગટ થાય છે. ભગવાન બુદ્ધને એવી જ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જેમણે સત્યને સમગ્ર રૂપમાં ઉંડાણપૂર્વક અનુભવ્યું હતું. જ્યારે તેને વ્યક્ત કરવાનો સમય આવ્યો ત્યારે કેટલીક વાર તેઓ મૌન રહ્યા, તો ક્યારેક તેણે દેશકાળને અનુરૂપ વ્યાખ્યાઓ કરી હતી, જેમના સામયિકો વિવેચકોમાં જુદા જુદા વિચારકોએ જુદા જુદા અર્થ કાઢ્યા અને તેમની પર આક્ષેપો પણ કર્યા. તત્વજ્ઞાનના વિષયમાં ભગવાન બુદ્ધના દર્શન પર વિચાર વિમર્શ કરવામાં લાગ્યા અને કેટલાક પ્રશ્નો ઉભા કરવામાં આવે છે, કારણ કે એ બુદ્ધ અનેક જગ્યાએ ભિન્નતા તથા નવીનતાના સાથે પ્રગટ થાય છે. લોકોના થી જુદા વિચારો હોય અને પ્રચલનનો ત્યાગ કરી વિવેક બુદ્ધિનો કોઈ નવો નિર્ણય કરવામાં આવે ત્યારે પ્રશ્નો પેદા થવા સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય લોકોમાં બુદ્ધ વિશે જે જિજ્ઞાસા છે તેનું સમાધાન ખૂબ જ સરળ છે. આ માટે વિશદતાથી વ્યાપક વિચાર કરવો પડશે. ભગવાન બુદ્ધ વિશે સૌ પ્રથમ તેમના ઈશ્વર વિશેના મત બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. જ્યારે પણ ઈશ્વર વિશે તેમને પ્રશ્ન પૂછવામાં આવતા ત્યારે તેઓ જવાબ મૌન રહેતા. તેમના એ મૌનની વ્યાખ્યા અનિશ્વરવાદના રૂપમાં કરવામાં આવે. યથાગતના મૌનનો અર્થ ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ એવો ન કરવો જોઈએ. ઈશ્વર સંબંધી પ્રશ્નો પણ મૌન રહેવાના અનેક કારણો હોઈ શકે. ઈશ્વર માત્ર અનુભવનો વિષય છે. ઈશ્વરને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરી શકાતા નથી, તે અવર્ણનીય છે. તેમનું કોઈ પણ ચોક્કસ ચિત્ર દોરી શકાતું નથી, તેમની કોઈ સાકાર છબી બનાવી શકાતી નથી. તેથી આ સંદર્ભમાં બુદ્ધ મૌનને ઈશ્વરનું અસ્તિત્વ નથી એવો અર્થમાં જોવું એ એકાંગી મત છે. અહીં બીજી એક બાબત પણ વિચારવા લાગી યોગ્ય છે. બુદ્ધના સમયમાં ઈશ્વરના નામે પશુઓનો બલિ આપવો, માત્ર કર્મકાંડને સર્વોપરી માનવું, જાદુ તથા આ બાધા આખડીનો અંધવિશ્વાસ રાખવો, લોકોને ઈશ્વરના નામે ડરાવવા, ભાગ્યવાદ વગેરે અનેક ખોટી પ્રથાઓ ચાલતી હતી, તે બધાને ધ્યાનમાં રાખીને કરુણાની મૂર્તિ અને પ્રેમા હૃદયવાળા ભગવાન બુદ્ધે ઈશ્વરના અસ્તિત્વને સંબંધી બાબતો સમર્થન ન કર્યું. તથાગતના મત વિશે બીજો ભ્રમ એ છે કે એમણે પ્રથમ આર્ય સત્યના રૂપમાં સર્વે દુઃખમ નો સંદેશ આપ્યો, તે નિરાશાવાદી છે. એ વાત સાચી છે કે તેમણે જીવનમાં આવતા દુઃખો પર વધારે ભાર મૂક્યો હતો. એ વાત પણ સાચી છે કે માત્ર રોગે વૃદ્ધ અને સબને જોઈને જીવનનો અર્થ વિશે કોઈ માન્યતા બાંધી ન શકાય. બુદ્ધનો ઉદ્દેશ્ય તો જીવનને દુઃખમય સાબિત કરવું અથવા એ દુઃખો તથા પોતાના જીવનને દૂર ભાગી જવું એવો નહોતો, પરંતુ નશ્વરતાનો ત્યાગ કરી શાશ્વતના તત્વોને પ્રેમ કરવો એવો હતો. તેમના અભિપ્રાય તાત્કાલિક સુખની નિરસારતાને સમજી
સ્થાયી આનંદનો માર્ગ શોધવાનો હતો. તેમનું કહેવું હતું કે સહયોગ પણ દુઃખ છે અને વિયોગ પણ દુઃખ છે, મેળવવું પણ દુઃખ છે અને ખોવું પણ દુઃખ છે, કારણ કે મેળવવામાં સાથે ખોવાની શંકા પણ ઊભી થાય છે. દુઃખ તો દુઃખ જ છે, પરંતુ સુખ પણ સુખ જ છે, કારણ કે ત્યાં આસક્તિનું બંધન છે. દ્વેષ પણ દુઃખ છે, કારણ કે ત્યાં કટુતા છે, અને રાગ એટલા માટે દુઃખ છે કે ત્યાં મોહનું બંધન છે. નિરાશાવાદનો અર્થ એવો હોય છે કે આ સંસારિક જીવનનો ત્યાગ કરવો જોઈએ કે તેનો નાશ કરી નાખવો જોઈએ. તો બૌદ્ધિક ધર્મને નિરાશાવાદી કહી શકાય, પરંતુ સાચું નથી. ભગવાન બુદ્ધનો અગ્નિમ આર્ય સત્યોમાં દુઃખના કારણો તથા તેમના નિવારણનો પણ ચર્ચા કરવામાં આવી છે. તેઓ તેનાથી દૂર જઈને શાશ્વતનો સંદેશ આપે છે. તેઓ સંસારમાં જીવતા જીવતા અપિદીપો ભવના ઉપદેશ આપે છે. બુદ્ધ તત્વનો મેળવ્યા પછી પણ ઉપદેશનો માર્ગ પસંદ કરીને સાબિત કરે છે કે આવા જીવનમાં સ્થિરતા આનંદ અને શાંતિ મળી શકે છે. તેથી બૌદ્ધ મતને નિરાશાવાદી કહેવો યોગ્ય નથી. બૌદ્ધ મતના નિવારણની બાબતમાં પણ અનેક મનપદાનો નિવારણ શબ્દ અર્થ છે. ઓળવાય જવું કેટલાક લોકો એને જીવનનો અંત નકારાત્મક અર્થમાં લે છે, તો કેટલાક કહે છે કે નિર્વાણમાં હોલવાવું નહીં, પરંતુ અંતરજ્યોતમાં પ્રગટે છે. અહીં બુદ્ધનો આશય અવિદ્યાનો નાશ કરવો એવો છે. જે રીતે તેલ ખૂટતા દીવો ઓલવાય જાય, એ જ રીતે અવિદ્યા કલેશના ક્ષયથી ધીર પુરુષના બંધનને બાર કડીઓનો નાશ થઈ જાય છે. ભગવાન બુદ્ધના મત પ્રમાણે નકાર તથા નિષેધનો ક્ષય થાય છે. ચૈતન્યનો નહીં તથાગત ના મત આત્મા અને નિર્વાણ બંને ઉપશાંત છે. તે બંનેના અવિદ્યામાંથી નિવૃત્તિ છે, તે પરોક્ષ અનુભૂતિ છે. બુદ્ધનો છેલ્લો ઉપદેશ આવો હતો. ભિક્ષુઓ, સંસ્કૃતિ ધર્મ નશ્વર છે, આ પ્રમાદની સાથે નિર્વાણ પ્રાપ્ત કરો. આ બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે ભગવાન બુદ્ધને સંદેશ વ્યાપક ઊંડો તથા માનવ જાતને યોગ્ય માર્ગદર્શનને આપનારો છે. તેમનો ઉપદેશોથી પણ પર તેમનું પોતાનું અસ્તિત્વ, તેમના આભાર તથા પ્રકાશ, તેમના કરુણા, શાંતિનું નિરંતર વહેતું જળનું ભાવ સંવેદના તથા તેમનું જીવન છે. તેઓ હંમેશા મૌન રહેતા છતાં ઘણું બધું કહી દેતા. તેઓ પોતે જ પ્રેરણા, દિશા અને ચિર પ્રકાશ સ્વરૂપ હતા. આજે પણ તેનું ફક્ત ધ્યાન કરવાથી પણ માણસ ઉત્કૃષ્ટના ચરમ શિખરે પહોંચી જાય છે. તેમની શાંતિ આજે પણ સંસારમાં અશાંતિમાં અમૃતનો રસ ભૂલી રહી છે. તેમના સૂક્ષ્મ તરંગો આજે પણ સાધકના અંતઃકરણને પ્રકાશિત કરવામાં સક્ષમ છે. જય ગુરુદેવ.